સુરતમાં ચાલી રહેલા વરસાદી માહોલમાં શહેરના ટ્રાફિકના સૌથી વ્યસ્ત એવા પાલે પોઈન્ટ બ્રિજ પરથી ચાલુ મોપેડમાંથી અત્યંત ઝેરી એવા કાળા તરો સાપને મુક્ત કરાયો હતો। सूरत में सतत ट्राफिक की धमधमता है पाले पॉइंट बीच पर गई काले मोड़ी रात्र एक मोपेड पसार थी रही थो तना चालक ने स्टेरिंग पर साफ होवा अहसास थता समय सूचकता उपयोग कर मोपेड साइड पर मूकी दीधु थूँ। स्टेरिंग अंदर भागे साफ जत चालक जोता डरी गयो हो जीवदया काम करती संस्था प्रयास की हेल्पलाइन पर फोन करो तो। थोड़ी ज वार प्रयास स्वयंसेवकों पहुंची गया त्या जाइने जोता घो ओछो જોવા મળતો અને નિશાચર એવો સૌથી વધુ ઝેરી કાળો તરો સાપ હોવાનું માલુમ પડ્યું હતું। જો કે સ્ટેરિંગ વચ્ચે સાપને બહાર કાઢવાની શક્યતા ઓછી હતી અને સાપ સ્ટેરિંગમાંથી અંદર અંદરના ભાગમાં ઉતરી ગયો હતો। આ સાપ અત્યંત ઝેરી હોય અને સાપને બહાર કાઢવા માટે મોપેડ ચાલકની સહમતથી મોપેડના કેટલાક ભાગને તોડી નાખવામાં આવ્યા હતા। સ્ટેરિંગમાંથી સાપ મોપેડની વચ્ચેના ભાગમાં પહોંચી ગયો હતો અને તોડીને સાપને સહી સલામત બહાર કાઢવામાં આવ્યો હતો અને સાપ બહાર નીકળતા વાહન ચાલકોનો જીવ પણ હેઠો બેઠો હતો। હાલમાં વરસાદ વરસી રહ્યો હતો ત્યારે સાપના દરમાં પાણી હોય તેવું બહાર આવે છે અને જગ્યા ન મળવાથી વાહનોના ગેપમાં પહોંચી જાય છે। તેને કારણે આવા અકસ્માતથી બચવા માટે વાહન ચલાવવા પહેલા ચેક કરવા માટે લોકોએ અપીલ કરાઈ હતી। બ્યુરો રિપોર્ટ, હિન્દી ટીવી ન્યૂઝ, સુરત।